तो वरसादनी सत्तावार एंट्री पछी जी 24 कलाकनी टीमे वडोदरामां पण तंत्रनी प्री मॉन्सूननी कामगीरी अंगे रियालिटी चेक कर्युं, जेमां तंत्रनी घोर बेदरकारी सामे आवी। शहेरना मेयरे शुं दावो कर्यो तमे सांभळो। जाहेर रस्ता पर खुल्ला वायरो, वृक्षो परथी पसार थई रह्या छे वीज वायर। આ દ્રશ્યો સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરાના છે। ગુજરાતમાં વરસાદની સત્તાવાર એન્ટ્રી પછી પણ અહીંયા સ્થિતિ પહેલા જેવી જ છે। ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી 90% પૂરી થઈ ગઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। અત્યારે અમે વડોદરાના જે કલ્યાણનગર કારેલી બાગ જતો જે રોડ છે જલારામ મંદિર સુધી ત્યાં આવ્યા છે, ત્યાં આપ જોઈ શકો છો કે રોડ પર જ આ મોટા મોટા જે વૃક્ષો છે તેના જે ડાળખીઓ છે તે રોડ પર જ અહીંયા આવી રહ્યા છે। ક્યારે પણ વાવાઝોડું આવે તો ચોક્કસથી આ તમામ વાયરોને લઈને આ જે વૃક્ષ છે તે નીચે આવે, જેના કારણે શોર્ટ સર્કિટ થવાનું પણ અહીંયા શક્યતા રહેલી છે, સાથે જ અંધારપટ સર્જાવાની પણ શક્યતા રહેલી છે। તેવી જ રીતના જો વાત કરવામાં આવે તો અહીંયા સ્ટ્રીટ લાઇટના જે પોલ્સ છે, હું આ સ્ટ્રીટ લાઇટના પોલ્સ પણ બતાવવાની કોશિશ કરીશ કે આપ આ જોઈ શકો છો કે આ તમામ સ્ટ્રીટ લાઇટના જે પોલ્સ છે તેમાં આ રીતના તમામ વાયર્સ છે તે વાયર ખુલ્લા રાખવામાં આવ્યો છે। મનપાએ આ વર્ષે પણ કામગીરીમાં વેઠ ઉતારી હોય તેવું લાગે છે, પરંતુ શહેરના મેયરે 90% કામગીરી પૂરી થઈ ગઈ હોવાનું પણ દાવો કર્યો છે। પ્રી મોન્સૂન કામગીરી મુખ્ય કામગીરી વરસાદી કાંસની સાફ સફાઈ હોય છે, કેચપીટ જે ગટરના ઢાંકણા હોય છે એની સફાઈ હોય છે, ડ્રેનેજના મેન હોલની સફાઈ હોય છે, વરસાદી કાંસના કેચપીટની સફાઈ હોય છે। આ તમામ કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે અને મોટાભાગની કામગીરી આ વર્ષે પણ 90% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। વડોદરામાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે અને કરંટ લાગવાની ઘટનાઓ પણ બને છે, તેમ છતાં તંત્ર તેમાંથી કંઈ બોધપાઠ લેતું નથી। રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો વડોદરામાં પાણી મામલે મેયર કેયુર રોકડિયા અને પૂર્વ મંત્રી યોગેશ પટેલ આમને સામે આવી ગયા। યોગેશ પટેલે જો પાણી નહીં મળે તો જનજાગૃતિ આંદોલનની ચીમકી ઉચ્ચારી, ત્યારે શું છે સમગ્ર મામલો આવો સમજીએ।